છોડાવવા વાળો. યહોશુને મરવા બાદ ઇઝરાયલના મનખ પરમેશ્વરને આજ્ઞા પાળતા નહીં હતા, અને નવે બાકી રહી જાયેલા કનાની મનખને નહાડને દીધો અને પરમેશ્વરનો નિયમ નહીં પાળ્યું. ઇઝરાયલના મનખવે પ્રભુ પરમેશ્વરને ભજવાને બદલે કનાન દેશના મનખના દેવતાની ભક્તિ કરવા માંડ્યા. ઇઝરાયલના મનખનો રાજા કોઈ નહીં હતો, એટલે દરેક જણ એને જે તાજું લાગ્યું એવું કરતો. ઇઝરાયલના મનખવે પરમેશ્વરની આજ્ઞાને નહીં પાળી, એટલે હરું પરમેશ્વરે એના વૈરજ્યને એના પેર જીત આલી અને એને સજા આલી. યાવેરી ઇઝરાયલના મનખની વસ્તુ લૂંટ લઈ જતા અને એનાની મિલકતને નાશ કરી નાખતા અને ઘણા માર નાખતા. ઘણા વર્ષ તક પરમેશ્વરની આજ્ઞાને પાળવા બાદ અને એના વૈરજ્યથી દબાયેલો રહેવા બાદ ઇઝરાયલના મનખવે પસ્તાવો કર્યો અને એનાના છુટકારા હારું પરમેશ્વરથી અરજ કરી. તર પરમેશ્વરે એનાને વૈરજ્યના આત્મા બસાવવા હારું છોડાવનાર મોકલ્યા અને એના દેશમાં શાંતિ લાવ્યો. પણ એને બાદ મનખ પાછા પરમેશ્વરને ભૂલી ગયો અને ફેર પાસે મૂર્તિ પૂજા કરવા માંડ્યો. એટલે હારું પરમેશ્વરે મિદ્યાની જાતિ વાળાને એની પર લાવ્યો, એટલે કે વૈયે એને હરાવ દે. મિદ્યાની જાતિ વાળા ઇઝરાયલના મનખની બધી ફસલ 7 વર્ષ તક વાટે લઈ ગયો. ઇઝરાયલના મનખ એનાથી ઘણા સમકી જ હતો. વૈયે ગફાલમાં હતા રહેતો હતો, જેનેથી મિદ્યાની જાતિ વાળા એનાને જોઈ ન શકે. છેલ્લે વૈયે એના છુટકારા હારું પરમેશ્વરને પુકારવા માંડ્યો. એક દાડો ગિદ્યોન નામનો ઇઝરાયલનો એક માણસ હતાને ગુ માહળતો હતો, જેનેથી મિદ્યાની જાતિ વાળો લૂંટ ન શકે. ત્યારે પરમેશ્વરને દૂતે આવીને ગિદ્યોનને કીધું, હે પરાક્રમ પહેલવાન, પરમેશ્વર તારી હાથે હે, તું જા અને ઇઝરાયલના મનખને મિદ્યાની જાતિ વાળાથી છોડાવ. ગિદ્યોનના બાકન એક વેદી હતી જે મૂર્તજીથી ભરેલી હતી. પરમેશ્વરે ગિદ્યોનને કીધું કે એની વેદીને ભાગે નાખ. પણ ગિદ્યોન મનખથી સમકતો હતો, એટલે હરું એને રાત થવા તક વાટ જોઈ. એને બાદ એને એની વેદીને ભાગીને એના ટુકડા કરી નાખ્યા. એને એની જગ્યામાં એક મૂર્તિ જ્યાં ભોંક ચડાવવામાં આવતો હતો ત્યાં એને પરમેશ્વર હરું નવી વેદી બનાવી અને એની પર પરમેશ્વર હરું ભોંક ચડાયો. બીજે દાડે હવેરમાં મનખવે બાળ્યું કે કેને કે વેદી ભાગી નાખી હે અને નાશ કરી દડી હે. ત્યારે એ ઘણો ગુસ્સે થઈ જ વે ગિદ્યોનને માર નાખવા હરું એનો ઘેર જ. પણ ગિદ્યોનને ભાઈ એને કીધું, હું કા હર તમે તમારા દેવને બસાવવાની કોશિશ કરો હે, અગર એ પોતે ઈશ્વર હે તે એને પોતાને બસાવ પોતે કર દો. એને એમ કીધું, એટલે હર્યું એને હવે ગિદ્યોનને કોઈન માર્યો. તર મિદ્યાની જાતિ વાળો મનખ ફેર પાસે ઇઝરાયલના મનખને લૂંટવા હારું આવીએ. વૈયે એટલો બધો હતો કે એનાની ગણતરી સુધી નહીં થઈ શકી. ગિદ્યોન ઇઝરાયલના માણસને એને હાથે લડવા હારું ભેગા કર્યા. ગિદ્યોને પરમેશ્વર કન બે નિશાની માંગી, જેનેથી એને ખાતરી થાય કે પરમેશ્વર દ્વારા ઇઝરાયલના મનખને બસાવે. પહેલી નિશાની ગિદ્યોન કાપડું લઈને ભારત ભોય મેલ દીધું અને પરમેશ્વરને કીધું, હવે હું એના કપડા પહેરેશ થાર પડવી જુગે અને જમીન પેર નહીં પડવી જુગે. પરમેશ્વરે એમ જ કર્યું. બીજી રાતે એને પરમેશ્વરને બીજી નિશાની હારું કીધું, જમીન પલળવું જુગે પણ કપડું નહીં પલળવું જુગે. પરમેશ્વરે એમ હુદું કર્યું. આ બે નિશાની થકી ગિદ્યોનને ખાતરી થઈ ગઈ કે પરમેશ્વર ઇઝરાયલના મનખને મિદ્યાની જાતિવાળા મનખના આત્માથી હાસે છોડાવવા માંગે હે. તર ગિદ્યોન સૈનિકને પોતાને કન બોલાયા અને 32,000 માણસ આવ્યા. પણ ગિદ્યોનને પરમેશ્વરે કીધું હતું કે આ તે ઘણા બધા હે, એટલે હરું ગિદ્યોનને જે લડાઈથી સમકતા હતા એવા 22,000 સૈનિકોને પાછા મોકલી દીધા. ફેર પરમેશ્વરે ગિદ્યોનને કીધું કે હજુ હુદા વધારે માણસ છે, એટલે હરું ગિદ્યોને 300 સૈનિકને છોડીને બીજા બધા પાછા મોકલી દીધા. એની રાતે પરમેશ્વરે ગિદ્યોનને કીધું, મિદ્યાની મનખના પડાવ મજા અને ઝર વૈય ઝી કે હે વૈયો, તું સાંભળીને તું વધારે સમકતો નહીં વે. એટલે હરું ગિદ્યોન એની રાતે એના પડાવમાં જ્યો. ત્યાં એને એક મિદ્યાની સૈનિકને એના દોસ્તદારથી જી એને સાંભળું બાળ્યું હતું એના બારામાં એમ વાત કરતા સાંભળ્યું કે એને એમ કીધું, એના હમણાંનો અર્થ એમ હે કે ગિદ્યોનની સેના અમારી મિદ્યાની સેનાને હરાવી દે હે. જ્યારે ગિદ્યોને આ સાંભળ્યું ત્યારે એને પરમેશ્વરની સ્તુતિ કરી. એને એ વાત વૈયો પોતાના સૈનિક કન પાછો જ્યો અને એને દરેકને એક એક રણસિંગડું, એક એક ઘડો અને એક એક દીવો આલ્યો. એને હવે જ્યાં મિદ્યાની સૈનિક ખૂટતા હતા ત્યાં જઈને એને ઘેર લીધા. ગિદ્યોનના 300 સૈનિકને ઘડામાં દીવા હતા, એટલે હેરું મિદ્યાની સૈનિક એના દીવાના ઇજવાળાને બાળે નહીં શક્યા હતા. તર ગિદ્યોનના સૈનિક હવે એક હાથે ઘડા ફોડ દેડ્યા અને અપસુકનું દીવાનું ઇજવાળું ભળવા માંડ્યું. એને હવે પોતપોતાના રણસિંગડું ઉગાડ્યું અને જોર જોરથી સિસાઈને કીધું, યહોવા અને ગિદ્યોનની તલવાર,
મિદ્યાની સેનાને પરમેશ્વર ગભરાવ દડી એતરે હર્યું એ પોતે જ એકબીજા ઇપર હુમલો કરે ને મારવા માંડ્યા. ત્યારે ઇસરાયલની સેના જે ગેરમાં હતી એને તરત બોલાવવામાં આવી એતરે કે એ મિદ્યાની સેનાને વાહે થાય ને નહાડ દે. એને હવે મિદ્યાની સેનામાં ઘણો ને માર નાખ્યો અને બાકીનને ઇસરાયલ દેશમાં નહાડે કાઢ્યો. એને દાડે 1,20,000 મિદ્યાની માણસ મરી ગયા, પણ ઇઝરાયલનો માણસોને પરમેશ્વરે બસાયા. મનકા ગિદ્યોનને રાજા બનાવવા માંગતા હતા, પણ ગિદ્યોને એને એમ કરવા હારું નહીં કીધું અને એને નકન હોનાની રકમ માંગી જે એને મિદ્યાની મનકા કંઈ લૂંટી લીધી હતી. એને હવે ગિદ્યોનને ઘણું બધું હોનું આપ્યું. ત્યારે ગિદ્યોને એના હોનાને ખાસ પ્રકારની શિસ્ત્રો બનાવી જે મુખી યાજક પહેરતા હતા, પણ મનખાવે એને મૂર્તિચૂક ભજવાનું શરૂ કરી દીધું. એટલે હરું પરમેશ્વરે ફેરથી એને દંડ આપ્યો, કેમ કે એ મૂર્તિ જેને ભજતો હતો. પરમેશ્વરે એને હરાવવા હારું એના વૈરજ્યને પરવાનગી આપી અને છેલ્લે એને હવે ફેરથી પરમેશ્વર કંથી મદદ માંગવા હારું પ્રાર્થના કરી અને પરમેશ્વરે એને છોડાવનાર તરીકે બીજા કેનકનો મોકલ્યો. આ બાબત વારે ઘડી બનતી શ્રી ઇઝરાયલનો મનખ પાપ કરતો, પરમેશ્વર એને દંડ આપતો, વે પસ્તાવો કરતો અને પરમેશ્વર એને છોડાવવા હારું છોડાવનાર મોકલતો. ઘણા વર્ષ તક પરમેશ્વરે ઇઝરાયલના મનખને એના વૈરજ્યના આત્મા છોડાવવા હારું છોડાવનાર મોકલી આપ્યા. છેલ્લે મનખવે પરમેશ્વર કન રાજાની માંગ કરી જેમ બીજા દેશમાં હતા. વૈયા એવા રાજાની માંગ કરતો હતો કે વૈયો ઓછો અને તાકાતવર વે જે લડાઈમાં એને અગવાઈ કરી શકે. પરમેશ્વરને આ માંગણી ન ગમી, પણ એને જેવા રાજાની માંગણી કરી હતી એવો જ રાજા એને આપ્યો.